વધારે લાવજો તો પૂરી બનાવ ને હું પૂરી ને જ બનાવવાનો હો કેમ નથી બનાવી તો વધારે શ્રીખંડ લેતા હોય તો ખાઈશું કઈ હો અગરમ લાવતા હો તો કઈ નથી ખાવાનું બનાવી ને જ પૂરી આપણે એ ગગા શેઠ બરફ આપો આઈ લો જો થોડોક બરફ હોય તો આમાં આપો ઝાઝો બરફ હોય તો આમાં આપો ઈથી વધારે હોય તો બે માં આપો અને નો હોય તો તો કઈ નહીં તો ટાડું પાણી આપો એમ ગોગળિયા ગરમ પાણી ભરતા જા ફૂલા ફૂલ કરો જા એ ના ના એ ગગા છે તમારે બરફ ની જરૂર છે બરફ હોય તો આપો ને બરફ શું કરવા તમારે શિખંડ ટાઢો કરવો હે હા કેટલો છે તમારે આ 100 રૂપિયા છે એમાંથી ત્રણ જણા સીવી અમે પૂરી લેવાની શિખંડ લેવાનું હવે તું હું શિખંડ ખાઈ શકવાનો તો તારી પાસે 100 રૂપિયા નીકળે ને તો બધો ખર્ચો હું આપી દઉં હે જો ગગા છે મારી પાસે 100 રૂપિયા નીકળશે તો તમે અમે તણે એને શિખંડ ખવડાવજો ને આ પેટ ભરીને ખવડાવીશ શિખંડ તો ખાવું વાટકાઈ નહીં ધોઈ અમે હા ભાઈ ગોકુળે ધોઈ નાખશે મંગાવો હાલો આવ્યો હા એમ મંગાવો હાલો હાલો મગાવું મોકલો ગોકુળભાઈ ને મોકલવાનું આવી ગયું ક્યાં છે કાકા છે ઓછો નહી પડે નમસ્કાર લેવા મોકલો એ હા નમસ્કાર તું લીમડે જા હું લેવા ગયો ને તમે ખાઈ ગયો હોય તો એમ હું કઈ નો જાવ લેવા અમે બે અહીંયા બેઠા છે તારા માણસો તો મારા ભાઈ નું વઈ જાય નો જાય ભાઈ તું જાને કિલો ડબો અહીંયા આટલો ડબો છે કિલો ડબો તું લેવા જા છો તો કસ મે તો સાત તો જા અરે વાત નથી છોકરો છે છોકરો છે સાખવા જો એલા એ બાટલી હાલ સાખવા સાખવા પૂરો થઈ જાય ઓલું થાય કે મેં એટલે સમજા ઢાંકી દો બહુ મસ્ત હજી નથી આવ્યો લાગતો શિખંડ વાળો આવે ને એટલી દ્વાર સીધો શિખંડ લઈને સીધો ઘરે વ્યો જાવ પછી ઓઈડીએ જાય ને એની માં માં હામ છે આવે એટલી દ્વાર છે જો જીનો આવ્યો ક્યાં રહી ગયો છે ભૂખના ભણકારા લાગે બહુ ભૂખ લાગી ગઈ હવે તો એવું જ લાગે છે પૂછો મસ્કો દુકાને પોગ્યો કે નથી પોગ્યો અને પોગ્યો તો ડબ્બો લઈને ઘરે ને પૂય ગયો ને એ ગગા શેઠ હું સાખું થોડો નહી હો નહી એલા વાત ચલું છે બોલો મને હા હા વાત કરી લો હાલો એલા મસ્કો કેમ ન પૂછો હે લેકિન ઉપર તો નથી એમ દબો એ હાલો હાલો આજ પત્રી મોકલું હો મસ્કા આ લઈને લઈ જા એ કાકા છે કિલો નથી ઉપર તે એલા બે કિલો આપ્યો ઓ જય જા
બજરી હામોતા હામોતા એ પણ 2 કિલો નો ઉપડે ભાઈ એ એમાં કાજુ કિલો નાખ્યું હોય બદામ કિલો નાખ્યું હોય એવું બધું હોય કે નહીં બરફના ખાંગડા હોય ભાઈ તું જા લે અને મસ્કો હવે ઈ 4 ગ્રામ નું નો ઉપાડી હકે કાઈ વસ્તુ જા તું હે કે જો એક શરત હો એક શરત શેત ખવડાવતો જાવ છોકરો છે સાકતો જાય એ ગજુ ભાઈ આમ નામ ખાલી થઈ જાય આવે ને 2 કિલો આવે ને શિખંડ 2 કિલો એલા ભાઈ એ બોલો પછી તોળી નાખજે ત્યાં હા હા ભાઈ જાવ છો હવે હા બોકુયા ગગા શેઠ હું જતા હું ગજુ ભાઈ હમણાં આવો બહુ કિરી હા ગોકુલ ભાઈ તમે તે પણ હવે એ હલકા હાથ જોજે પાછો કે જે એને હા હા એ ગગા છે કોઈ નથી આયે હા હા એ આપણે બે થોડું થોડું સાખી લઈએ ચલ સાખી લઈએ ના કોણ ખબર પડવાની બાકી જો મૂક દે મૂક દે મૂક દે કો કામ છે પાછ મૂક દે મૂક દે એ કેવો હોશિયાર કેવો હોશિયાર શિખંડ ખાન અન્યા હુઈ ગયો હાલવાય નઈ નો વેત્રો બોલ ઓય ઓય ગગા શેઠે આને લેવા મોકલો છે મને ગગા શેઠે ખરા હો બાકી એક તો અહીં શિખંડ ની ભૂખ લાગી હોય અહીંયા લેવા મોકલે લે ખા તું શિખંડ મારા રા શિખંડ ની વાટે ઊભા હે ગગા શેઠ પત્રીન મસ્કો પાસા બે આવશે ને ગજો એ કારુલા લીમડે ઊભા હજી નો આવ્યા બોલ આપો સાખવા સાખવા માં છે ને અડધો ડબ્બો તો ખાલી થઈ ગયો જો ઈ બે નહીં આવે ને તો ભૂખ્યા રહેવું અને આ ડબ્બો પછી લૂસી લૂસી ને ખાવો પડશે બા હવે નો સાખતો ભાઈ તું ગજો હવે નો સાખતો પગ ગયા છે ભૂખત એટલી લાગી ને હવે નો સાખતો ભાઈ તું પણ અહીંયા મારી બાજુમાં તો ડબ્બો રહેવા ગયો તો મન મારું રાજી રે એ ગગા છે ખાઈ જા નથી જોવા દે તો મને પહેલા નથી ખાતો કોકુયા જોવા દે હા થોડો છે હા છે છે હા છે છે ગગા છે ઢોળા બેને કેમ વાર લાગી એટલી બધી ફોન કરો હા કરો ને દુકાન વાળાને ફોન કરો એને કે તું લીમડા દઈ ગયો કે નહીં લા ભાઈ નથી ખાવો હા હા ભાઈ એ ઘરે ખાજો ભાઈ હા ભાઈ ઓલા લઈને આવે ને એટલે તરત એક કામ કરો એમ ફોન ન કરો ખાઈ જાવ બધું ખાઈ જાવ હાલો હાલો 10 કિલો એમ બોલો ખાઈ જાવ 2 કિલો ના 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 બધાને ભાગ્યા ખાવાનો ગગા છે પણ તમે તે પાવે હાલો જો મૂકી દીધો હા બસ તો ફોન કરવા જો ભાઈ હા કરો હાલો એલા ઓલા તે લીમડે શિખંડ દીધું કે ન દીધું હે કાર ઓલો તો તું કલે કોકી જો હે એ ગજો ઓલો દુકાન ઓલો કાર ઓલો ઓલા લીમડે દેન વૈજો શિખંડ મને લાગે ગગા શેઠી શિખંડ લઈ છે ને ક્યાં ખાતા છે બે બેઠા બેઠા એ ગજુભાઈ આટો મારો જાવ જલ્દી હવે મારે પોતે જવું પડશે કારણ કે મારી હારે રહીને શું છે મારી જેવા થાય મને લાગે નઈ ક્યાંક દેરી બાજુ આટા જ મારતા હોય છે હમણે આવું ગગા શેઠ હું જતા હું એકલો છું ત્યાં બીજું કોઈ છે હમણે આવું પાછું ગોકુળભાઈ ના ઘરે વાટ જોઈને બેઠા અને આ બે મારા હારા અહીંયા શિખંડ ખાઈ પડી ગયા પેલા મસ્કો આવ્યો પછી પતરી આવ્યો બે પ્લાન કર્યો હોય છે કે શિખંડ જ્ઞાન જ લઈ જવું ખાઈ જવું છે મારા હારા એપતદાર એકલા શિખંડ ખાઈ ગયા લે લે ખા શિખંડ તું તે હવે એ ગગા શેઠ આમ જોવો તૈનાના ટીમ ઢાળી દીધા મેં વાહ કુકડીએ તૈનાના ટીમ ઢાળી દીધા હવે આપણે બે ને જ ખાવાનું બસ હું બે હું એકલો શિખંડ ખાસ એ ગગા શેઠ મેં તૈનાના ટીમ ઢાળી દીધા આપણે બે નો ભાગ અમને તારું ટીમ ઢાળી દેશ ભાઈ કેમ ગગા શેઠ શિખંડ હું એકલો ખાસ 4 રૂપિયા લઈ લીધા આવડા પાસે એ એવું ન હોય ગગા શેઠ એ ગગા શેઠ એવું ન હોય એ ગગા શેઠ મારતા નહીં આમ જોવા આપણે બે હેપીન ખાઈ લેવી હપ્પે ન કહો ગોગુયા શિખંડ હું એક જ ખાસ કે એ ગગા શેઠ આમ પેલા મારી વાત સાંભળો તમે વાત સાંભળો ગગા શેઠ હાચું કહો છો હું તમને બસ
બે હેપીન ખાઈ લેવી તો રૂપિયા તો મળ્યા છે હવે હું એકલો ખાઈ લઈશ બોલ કેમ બસ આમ જોવો તમે ઘરે નહીં પોગે ને પેલા હું ઘરે પહોંચીને વાટકો લઈને ભાગી દો તમારા ભાગમાં ન આવવા દો કેવો ભાગે હોય તોય લો એ એ ગગાશેઠ ઉભા રહી જો ગગાશેઠ ઉભા રહી જો આ તો શિખંડ નહીં ખાવે એમ કહી દેયા ના ના ગગાશેઠ બે હેપીન ખાઈ લેવી હવે એ હેપીન નહીં એ ગગાશેઠ ઉભા રહી મારતા નહીં હવે ગગાશેઠ આમ પેલા વાત તો સાંભળો આમ જોવો બે ઓલા તઈને ના માર્યા હવે મને તો ખાવા દેવો થોડો શિખંડ મારે એકલા નો તે ના ના ગગાશેઠ એ ના 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 ગગાશેઠ બાપા એ ગગાશેઠ આમ જોવો બે હેપીન ખાઈ લેવી હેપીન નહીં મારે એકલા જ ખાવાનો છે એવું કાઈ ન હોય ગગાશેઠ મેં કેટલું કામ કર્યું કાઈ કામ નહીં એ મારતા ને ગગાશેઠ મારતા ને મારતા ને ગગાશેઠ હાચું કહું હું આપણે બે હેપીન ખાઈ લઈ નિરાતે મારે હાચું નત કેવું મારે એકલા ખાવા છે આ ધોકા ભેગનો હમણાં પા દીધો એ ગગાશેઠ પેલા મારી વાત સાંભળો આમ જોવો મારી વાત સાંભળો પેલા એક વાત કહું તમને હો મારતા ને નહીં તો હાથ માં આવી જા હા તો બરોબર બરોબર હા ઉછોડો કરતા ઉછોડો કરતા ગગાશેઠ એ ગગાશેઠ પાંજે થી ખા લ્યો શિખંડ હવે Thank you.